हेलो फ्रेंड्स, वेलकम टू माय 10th लेक्चर ऑफ यूनिट 1 ऑफ कोर्स सीसीएमएस 503। અગાઉના લેક્ચર એટલે કે લાસ્ટ લેક્ચર ની અંદર પીઆઈ શોધવાની આપણે એક મેથડ જોઈ હતી। હું રિવાઇઝ કરી દઉં કે આપણે કઈ મેથડ જોઈ હતી। આ સેકન્ડ મેથડ છે પીઆઈ શોધવાની। આપણે હવે જે ભણી રહ્યા છીએ પીઆઈ શોધવાની મેથડો વિશે ભણી રહ્યા છીએ। તો અહી અગાઉના લેક્ચર માં જે વાત થઈ હતી એ પીઆઈ શોધવાની ફોર્મ્યુલા આવી હતી। 1/d-α(x) શું ફોર્મ્યુલા તમે પ્રૂવ કરી હતી, d-α હોય તો e^αx લખવાના, અંદર ઇન્ટિગ્રેશન ની અંદર x e^12x હોય તો અંદર e^αx હોય, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x હોય। તો એક અગર તેની ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચર માં પ્રૂવ કરી હતી। આ ફોર્મ્યુલા બધી યાદ રાખજો, બીકોઝ દાખલાની અંદર આ બધી ફોર્મ્યુલાનો ઉપયોગ આવશે। ઓકે, તો આ બધી ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે માટે યાદ રાખવી। હવે અહીં આપણી પાસે શું છે, તો અહીં આ સ્ટેટમેન્ટ ની અંદર તમને શું આપ્યું છે, 1/fd(e^ax) છે। એટલે કે અહીં તમારી પાસે અહીં જે d-α છે ને એની જગ્યાએ જનરલ પોલીનોમિયલ આપી છે, એટલે કે 1/fd આપેલી છે, અને એ e^ax ફંક્શન પર આપેલી છે। અહીં x કોઈ પણ ફંક્શન હતું, અહીં x એ કોઈ પર્ટીક્યુલર ફંક્શન હતું નહીં, અહીં પર્ટીક્યુલર ફંક્શન આવ્યું, એક્સપોનેન્શિયલ ફંક્શન આવ્યું e^ax। તો અહીં આ સ્ટેટમેન્ટ શું કહે છે એ હું પહેલા તમને સમજાવી દઉં। સ્ટેટમેન્ટ એવું કહે છે કે 1/fd(e^ax) પર જ્યારે એપ્લાય થતા હોય તો આનો જવાબ હું સીધો જ લખી શકું, 1/fa(e^ax)। એનો મતલબ કે મેં શું કર્યું કહેવાય, એનો મતલબ કે મેં d ની જગ્યાએ સીધો a મૂકી દીધો। જવાબમાં શું કર્યું કહેવાય, d ની જગ્યાએ અહીં જે x ની બાજુમાં જે a હતો એ મૂકી દીધો કહેવાય। આવું ક્યારે કરી શકાય કે જો નીચે જે નંબર આવે છે એ 0 થતો ના હોય તો, નહીં તો જો 0 થતો હોય તો d ની જગ્યાએ a, મતલબ અહીં મેં કન્ડિશન લખી છે ને fa કેવા હોવા જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ। તમે આનો જવાબ સીધો તમે આવો લખી શકો। ઓકે, હું તમને ઉદાહરણ તરીકે ચલો આ સમજાવું। આ પહેલું આપણું એક સ્ટેટમેન્ટ હતું, અહીં આપણે આ પ્રૂવ કરી રહ્યા છીએ એને હું બરાબર સમજાવું। ચલો હું અહીં લખું છું d+2 અને e^-x લખું છું, તો આનો જવાબ મને લખવો હોય તો આ fd પોલીનોમિયલ કહેવાય તમારે, તો આમાં હું શું કરીશ, આનો જવાબ સીધો મારે લખવો હોય તો કોઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી, ખાલી શું કરવાનું છે, અહીં એની જગ્યાએ કેટલા છે -1 છે, એટલે કે d ની જગ્યાએ શું મૂકું છું, અહીં ડી ની જગ્યાએ એ મૂકી છે ને, એટલે અહીં ડી ની જગ્યાએ શું મૂકીશ, એ એ કેટલા છે અહીં -1, તો -1 મૂકીએ તો શું થાય, ડી ની જગ્યાએ -1 મૂકીએ તો -1 + 2 e^-x, તો આનો સીધો જવાબ જો કોઈ અહીં 2 થાય ને, 2 સોરી 2 -1 1 થાય, તો e^-x જવાબ આવી ગયો સીધો જ જવાબ। પણ જો હું આની જગ્યાએ આવું હોય તો ના કરી શકું, આવું ધારો કે અહીં d+1 હોય અને e^-x હોય તો અહીં જવાબ લખી શકું નહીં, અને અહીં પ્રોબ્લેમ થાય, કારણ કે હું ડી બરાબર -1 મૂકવા જાઉં તો શું થઈ જાય, નીચે 0 થઈ જાય છે। તો આ કેસમાં તમે ફોર્મ્યુલા વાપરી શકો નહીં। તો આ ફોર્મ્યુલા તમે ક્યારે વાપરી શકો, ડી બરાબર એ મૂકી શકો ખરા, પણ જ્યારે નીચેનો ભાગ 0 થતો ના હોય તો મૂકી શકાય। તો આ એક ઇમ્પોર્ટન્ટ અને સરસ ફોર્મ્યુલા છે જેનો આપણે ઉપયોગ કરીશું જે સ્ટેટમેન્ટ નંબર 1 ની અંદર છે। હવે સ્ટેટમેન્ટ નંબર 2 ની અંદર છે, સ્ટેટમેન્ટ નંબર 2 ની અંદર શું છે તો એની વાત કરીએ, તો એમાં આવા કેસની વાત છે કે જો નીચે 0 થતા હોય તો તમે એ કેસમાં શું કરશો, તો પ્રોબ્લેમ અહીં છે આવા કેસમાં કે જે કેસમાં નીચે 0 થતા હોય, તો એની વાત હું તમને અહીં સમજાવી દઉં। ચલો અહીં જોઈએ આપણે, તો ધારો કે નીચે 0 થાય છે, નીચે 0 થાય છે અને બાજુમાં e^ax છે, તો અહીં d ની જગ્યાએ a મૂકવાથી 0 થતા હોય એનો મતલબ કે આ પોલીનોમિયલ કેવી દેખાતી હોવી જોઈએ, અંદર તમારે પોલીનોમિયલ ની અંદર d - a ફેક્ટર હોય તો જ 0 થાય, અધરવાઇઝ 0 થાય નહીં। એટલે કે જો તમારી પાસે અહીં જે પોલીનોમિયલ છે એ પોલીનોમિયલ ની અંદર d બરાબર a મૂકવાથી 0 થતા હોય તો અહીં d - a ફેક્ટર એટલીસ્ટ એક વખત તો હોય હોય ને હોય જ, તો ધારો કે એક વખત બે વખત અથવા તો ઇન જનરલ r વખત છે, અને બાજુમાં કોઈ ફેક્ટર એવો છે કે જે માં d બરાબર a મૂકવાથી 0 થતા નથી, એટલે કે આપણી પોલીનોમિયલ ધારો કે આવું સ્વરૂપની છે, આવા સ્વરૂપની હોય તો d બરાબર a મૂકવાથી 0 થાય કે ના થાય, થાય, બીકોઝ અહીં d બરાબર a મૂકો શું થાય છે 0 થાય, થાય છે, પણ બાજુમાં એક આપણે એવો ફેક્ટર વિચારીએ છીએ કે જે જેમો તમે d બરાબર a મૂકો છો 0 થતો નથી, એનો મતલબ કે ફાય 0 નથી, ફાય 0 નથી, તો બાજુમાં એવો કોઈ ફેક્ટર છે, તો આવા કેસમાં તમારે જવાબ લખવાનો આવે તો જવાબ તમે કઈ રીતે લખશો, તો 1/5 તો 1/5 લખી શકાય, બીકોઝ આપણે એ વિચારીએ છીએ કે જે ફાય છે એ નોટ ઇક્વલ ટુ 0 છે, તો 1/5 ઇન્ટુ x ઇસ ટુ r / r ફેક્ટોરિયલ ઇન્ટુ શું છે
एक्स रेस टू आर अपॉन आर फैक्टोरियल ई रेस टू आर एक्स एक्स आ रे तुम्हारे गोखवानी अपॉन होगा। याद रखो कि जयरे नीचे जीरो थता से तेरे नीचे आऊ कि दिखातू हसे डी माइनस ए नी समथिंग पावर इनटू फाइव डी અને 5d માં d બરાબર a મૂકવાથી 0 થતા નહીં હોય તો આવા કેસમાં તમે જવાબ કઈ રીતે લખશો તો 1/5ax^r/r^ax તો આ મેં કોની વાત કરી કે દાખલામાં તમે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરશો તો બંને સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે હું 1/fd ને જ્યારે e^ax પર એપ્લાય કરું છું ત્યારે હું સીધો જ જવાબ d બરાબર એ મૂકીને લખી શકું બટ ક્યારે f એ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે जो जीरो होगा तो तुम्हारे नीचे ही fd पॉलीनोमियल की भी देखाती होनी चाहिए d माइनस a ही r पावर 5d की भी देखाती है तो एक केस में तुम्हारा जवाब 1/5x^r/r^ax जो है आज जवाब में हूं બીજા સ્વરૂપમાં લખું હોય તો અહીં આ નીચે જે છે ને phi r ફેક્ટોરિયલ એની જગ્યાએ f નું r ટાઈમ ડેરિવેટિવ એટ a લખ્યું છે તો આ ફોર્મ્યુલાને આ ફોર્મ્યુલા સ્વરૂપમાં પણ મેળવી શકાય એ અલગ વાત છે પણ અત્યારે હાલ ઇમ્પોર્ટન્ટ દાખલા માટે જે ફોર્મ્યુલા છે એ આ છે कि जो नीचे जीरो थता हो तो नीचे आउट कई टर्म दिखातु से d माइनस a ની r पावर 5d અને એવા કેસમાં તમે જવાબ કઈ રીતે લખશો 1 / જે 5d બાજુમાં દેખાય છે એમાં d બરાબર એ મૂકી દો કાતે એમાં મૂકવાથી કોઈ ફરક પડતો નથી નીચે જીરો થતા નથી અહીં x^r / r^ e^ax લખીશું તો આ જે વાત થઈ આપણે સ્ટેટમેન્ટ સમજાય હવે અહીં આપણે વાત કરીશું એની સાબિતીની ચલો સાબિતી જોઈએ તો મેઈન થીયરમ જે છે એનો દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવો એ મેં તમને સમજાવ્યું હજુ આપણે દાખલાની અંદર આ બધી કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીશું જોઈશું પહેલું જે સ્ટેટમેન્ટ છે ને પ્રૂવ કરીએ ચલો હવે પહેલા જે સ્ટેટમેન્ટ છે ને પ્રૂવ કરવું છે એનો મતલબ કે 1/fd ને e^ax પર એપ્લાય કરવા છે તો પહેલા હું ધારું કે fd પોલીનોમિયલ આવી ધારી લઉં કે fd કોઈ પોલીનોમિયલ છે તો fd ધારેલી એ આવી a0 a1d a2d² up to an then જો હું fd બરાબર આવી કોઈ પોલીનોમિયલ ધારી લીધી અને એને હું જો fd ને e^ax પર એપ્લાય કરું છું તો શું થાય છે જોઈએ ચલો તો a0 a1d a2d² up to n and over e^ax હવે હું અલગ અલગ અહીં સેપરેટ કરું છું તો a0 e^ax a1 d e^ax a2 d² e^ax plus up to n and d^n e^ax is equal to चलो a0 e^ax as it is એમાં કશું થાય चलो फरी थी यही એટલે મતલબ અહીં તમે d^ax કેટલા લખ્યા a^ax લખ્યા પ્લસ d^2ax લખવા છે ચલો તો d^2ax કેટલા થશે ફરીથી ડેરિવેટિવ કરવાનો તો ફરીથી એ આગળ આવવાના છે ને તો a^2ax થશે તો તમે શું લખશો a2 a^2ax પ્લસ અપ ટુ n એ ઇન જનરલ તમે વાત કરો જો અહીં d છે એટલે કે ઉપર d છે એટલે માટે એ આવે છે ડિસ્પ્લે છે તો a² આવે છે તો અપ ટુ n તમે વાત કરી શકો કે d^n હોય તો શું આવે a^n e^x હે ને સો એટલે તમે લખશો an અને જો કે આવો a^n e^x આટલા સુધી પહોંચે આપણે પણ આ તો તમારું શું થયું આ જુઓ આખી પોલીનોમિયલ છે એમાં d બરાબર a મૂકો એટલો જવાબ થયો નહીં પણ સોરી e^x ને કોમન કાઢી લેજો પછી તમને દેખાશે ઇઝ ઇક્વલ આગળનો સ્ટેપ લખ્યાના પછી હું e^x ને સાઈડમાં કરી દઉં છું તો શું દેખાય છે a0 + a1a + a2a² + up to n
एन ई रेस टू एन अने बाजू मो छे ई रेस टू एक्स, ई रेस टू एक्स साइड ले लीधा पर कॉमन लीधा। अब चलो आमा डी बराबर ए मूको तो शू थाय ए जीरो वत्ता ए वन ए वत्ता ए टू ए स्क्वेर वत्ता ए एन ई रेस टू एन, मतलब के आ शू छे आ एफ ए छे। जुओ आमा डी बराबर ए मूको आ थाय ने तो शू छे एफ ए छे, तो अहीं आपणे आ जे देखाय छे ए एफ ए छे, तो एफ ए ई रेस टू एक्स थाय। तो शोर्ट में आपणे शू मळ्युं अहीं वन अपॉन एफ डी, सॉरी देर फोर आपने मल्यू ही एफ डी जेने ई रेस टू एक्स पर एप्लाय करया तो आपने जवाब मळे छे एफ ए ई रेस टू एक्स मळे छे। अहीं एक अगत्यनी नोट नी बात कर दईए कि आवो अहीं शू थयो, तो अहीं शू थयो तो हुं एफ डी ने ज्यारे ई रेस टू एक्स पर एप्लाय करू छू तो जवाब मां शू थाय छे डी बराबर ए मळे छे। आवुं केम थाय छे? तो अहीं आपणो डेरिवेटिव नो जे बिहेवियर छे ए एवुं छे, एटला माटे अहीं पॉलिनोमियल नुं बिहेवियर एवुं छे। जो अहीं डेरिवेटिव डी ज्यारे एप्लाय थाय छे ई रेस टू एक्स पर तो डी नी जग्याए ए थाय छे। जुओ डी स्क्वेर नी जग्याए ए स्क्वेर थाय छे, डी रेस टू एन नी जग्याए ए रेस टू एन थाय छे। एनो मतलब के डी नी जग्याए ए मुकाय छे, एटला माटे पॉलिनोमियल नुं पण बिहेवियर एवुं थयुं के डी बराबर ए मुकायो। अगत्यनी वात छे, समजजो कि डेरिवेटिव जीव बिहेवियर करे एवी पॉलिनोमियल बिहेवियर करे, बिकॉज पॉलिनोमियल आधार कोना पर राखे छे? डेरिवेटिव पर आधार राखे छे। માટે જેવું ડેરિવેટિવ નું બિહેવિયર હોય એવું પોલીનોમિયલ નું બિહેવિયર હોય તો d એપ્લાય કરીએ તો a થાય છે, d સ્ક્વેર કરીએ d સ્ક્વેર આવે છે, d રેસ ટુ n કરીએ d રેસ ટુ n આવે છે। એનો મતલબ કે d ની જગ્યાએ a મુકાય છે ને અહીં બધી જગ્યાએ, તો અહીં પણ d ની જગ્યાએ a મુકાયું એટલે કે પોલીનોમિયલે પણ એવું એનું બિહેવિયર બતાવ્યું। ચલો હવે આપણે શું કરીશું, આપણે f d e રેસ ટુ x નથી જોઈતા, આપણે 1 upon f d e રેસ ટુ x જોઈએ છે। તો હું શું કરીશ, એ બંને બાજુ 1 upon f d ઓપરેટર એપ્લાય કરું છું। ચલો બંને બાજુ 1 upon f d ઓપરેટર એપ્લાય કરો, તો 1 upon f d ઓવર f d e raised to x 1 upon f d f a e raised to x આ કેન્સલ થઈ જાય, મારો ઓપરેટર ઇનવર્સ ઓપરેટર છે, મતલબ અહીંયા તો e raised to x અહીં f a ને સાઈડ નો લઈ લો કારણ કે f a તો કોન્સ્ટન્ટ છે ને, સો 1 upon f d e raised to x। હવે કોને કરતા બનાવો? 1 upon f d e raised to x ને કરતા બનાવો, એનો જવાબ આપણે જોઈએ છે। તો f a પેલી બાજુ જાય તો શું થશે, 1 upon f a e raise to x છે। તો આ પહેલો ભાગ તમારો સાબિત થઈ ગયો। જુઓ કઈ રીતે સાબિત કર્યો, f a બરાબર કોઈ પોલીનોમિયલ ધારી દીધી, એને e raise to x પર એપ્લાય કર્યા, e raise to x પર એપ્લાય કર્યા તો d ડેરિવેટિવ d બરાબર a મૂકવાનું બિહેવિયર બતાવે છે, માટે આપણે છેલ્લે f d e raise to x પર એપ્લાય થઈને d બરાબર a મૂકતું દેખાય છે ને, ની જગ્યાએ મૂકતું દેખાય છે। પછી બંને બાજુ 1 upon fd એપ્લાય કરાય અને 1 upon fd e raised to x ને કરતા બનાવે એટલે આપણી સાબિતી અહીંથી આવી ગઈ। જોઈ તો આપણો અહીં પાર્ટ 1 પૂરો થયો, હવે આપણે જે પાર્ટ 2 છે એ જોઈએ। પાર્ટ 2 ની અંદર આપણી પાસે કયો કે છે કે નીચે તમારે 1 upon fd જે છે એમાં fd 0 થાય છે d બરાબર એ મૂકવાથી, તો એવા કેસમાં તમારી fd પોલીનોમિયલ અહીં આપેલી છે, કઈ છે d - એની r પાવર 5d સ્વરૂપમાં છે, તો એ કેસમાં આપણે આન્સર પેજે મેળવીશું એની સાબિતી આપો। ચલો હવે જે વાત છે એ કઈ વાત છે કે નીચે અહીં બાજુમાં ઈ રેસ્ટ ax જ છે, પણ અહીં fd જે છે એ સાદી fd નથી, મતલબ અહીં d માઇનસ a ની r પાવર 5d છે। શું છે? 1 upon d માઇનસ a ની r પાવર 5d છે, એ d છે, સોરી, જ્યારે આપણે ઈ રેસ્ટ ax પર એપ્લાય કરી રહ્યા છીએ। પણ અહીં એક નોટ લઈ લો કે phi not equal to 0 છે, તો 1 upon d minus a ની r પાવર 5d છે, એમ 1 upon d minus a ની r પાવર જે છે એને હું પડી રાખું છું, પહેલા 1 upon 5d ને એપ્લાય કરી દઉં, 1 upon e raised to x પર। જો અહીં તમને શું આપ્યું છે, 1 upon fd e raised to x પર એપ્લાય કરવાના ગયા છે, પણ મેં સીધા fd લખી દીધા કારણ કે fd એક્ચ્યુઅલમાં આવા સ્વરૂપના છે, d minus a ની r પાવર 5d સ્વરૂપના છે, એટલા માટે સીધો એનો જવાબ આપણે કરીએ છીએ કારણ કે આપણી પાસે એક્ચ્યુઅલ સ્થિતિ એ છે।
तो पहलू शू करू छू 1/5d अप्लाई करू छू e टू ax पर केम अप्लाई करू छू तो એનું કારણ એ છે કે હું અહીં d બરાબર આગળની ફોર્મ્યુલા તમે અપ્લાઈ કરી શકો છો જો આ ફોર્મ્યુલા તમે પ્રમાણે શું કહો છો તમે d બરાબર એ મૂકી શકો છો નીચે 0 થતા ના હોય તો હું અહીં d બરાબર એ મૂકું તો ચાલે તો d બરાબર એ મૂકી શકાય બીકોઝ phi કેવા છે નોટ ઇક્વલ ટુ 0 છે માટે આના પર આને પહેલા અપ્લાઈ કરું તો મને સીધો જવાબ મળી જાય છે શું મળે છે 1/5 e ટુ ax હને તો લખી શકું છું બીકોઝ phi આપણને નોટ ઇક્વલ ટુ 0 આપ્યા છે તો હું આ 1/5 ને અપ્લાઈ કરી દઉં મને સીધો જવાબ મળવાનો છે કે 1/5 e ટુ ax હવે 1/5 કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢી દઉં છું તો હવે કોને અપ્લાય કરવાનું થશે 1/d - e ની r પાવર ને તો પહેલું જે સરળ કામ હતું એ આપણે કરી દીધું હવે d - 1/d - e ની r પાવર ને અપ્લાય કરવા છે તો એમાં એક કામ કરી આપણે 1/1 એક એક પાવર એપ્લાય કરતા જઈએ મતલબ અહીં જો ઇઝ ઇક્વલ ટુ 1/5 એઝ ઇટ ઇઝ 1/d માઇનસ e ની r માઇનસ 1 પાવર પડી રાખું છું ખાલી એક પાવર એપ્લાય કરું છું એટલે કે 1/d માઇનસ e એપ્લાય કરું છું e રેઝ ટુ ax d બરાબર એ તો ના જ મુકાય કારણ કે મુકવાથી તો 0 જ થાય છે ને એ તો આપણો પ્રશ્ન છે તો હવે આપણી પાસે કઈ ફોર્મ્યુલા છે તો અત્યાર સુધીમાં આપણે એક જ ફોર્મ્યુલા મેળવી છે આના અગાઉ એ આ છે 1/d - alpha x બરાબર તમે શું જવાબ લખી શકો e રેઝ ટુ alpha x ઇન્ટિગ્રેશન માં x e રેઝ ટુ - alpha x dx તો આ ફોર્મ્યુલા તમારે અહીં વાપરવી પડે ચલો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે આગળ જઈએ સો ઇઝ ઇક્વલ ટુ 1/5 1/d - e r - 1 પાવર આનો આન્સર કઈ રીતે લખીશું તો જુઓ 1/d - alpha છે ને અહીં d - a છે alpha ની જગ્યાએ a છે તો બહાર શું આવશે e રેઝ ટુ ax ઇન્ટિગ્રેશન માં અંદર શું આવે e રેઝ ટુ - a અહીં બાજુમાં x આવે x ની જગ્યાએ કયો ફંક્શન છે e રેઝ ટુ ax dx ઓકે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો સો ઇઝ ઇક્વલ 1/5 r - 1 પાવર તો 1 થાય ને e રેઝ ટુ ax e રેઝ ટુ - ax એનો મતલબ કે e રેઝ ટુ 0 કેટલા થાય 1 થાય 1 નું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે કેટલું થાય x થાય તો ટોટલ તમને આન્સર શું મળ્યો છે અહીં x e રેઝ ટુ ax શું મળ્યો છે તમને આન્સર x e રેઝ ટુ ax મળ્યો છે હવે આગળ જઈએ ચલો ફરીથી d - e ની r - 1 પાવર એપ્લાય કરીએ સો 1/5 એક પાવર ફરીથી આમાંથી છૂટી કરો એટલે કેટલી પાવર વધશે r - 2 પાવર વધે અને 1/d - a ફરીથી એપ્લાય કરીએ છે x e = ax તો ફોર્મ્યુલા તો આ જ આવવાની છે તો આ ફોર્મ્યુલા પ્રમાણે શું કરીશું ચલો ઇઝ ઇક્વલ ટુ 1/5 શું કરશું 1/d - a ની r - 2 પાવર આ ફોર્મ્યુલા પ્રમાણે શું લખાય બાર ઇઝ ટુ e x આવશે e ઇઝ ટુ e x ઇન્ટિગ્રેશન મો x x એટલે કે x e ઇઝ ટુ e x બાર ઇઝ ટુ x આવે તો અંદર શું આવે e ઇઝ ટુ - a x આવે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x આ કયો જવાબ લખાય છે આ જવાબ લખાય ઇન બ્રેકેટ હું ફોર્મ્યુલા કાઢી દઉં તો તમને મળે છે 1/5 1/d - a ની r - 2 પાવર e રેઝ ટુ ax આ કેટલું થાય x કેટલું થાય છે x થાય ને x નું ઇન્ટિગ્રેશન શું થાય x સ્ક્વેર / 2 થાય તો ટોટલ આન્સર આપણને શું મળે છે અહીં x સ્ક્વેર / 2 મળે x સ્ક્વેર / 2 ઇન્ટુ e રેઝ ટુ ax આનું આખું જે બધું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર / 2 થાય અને e રેઝ ટુ ax તો બાજુમાં છે તો આટલા લખી શકીએ હવે અહીં જુઓ તમે એ જ્યારે તમારી પાસે r - 1 હતું ને તો x ની 1 પાવર હતી અને નીચે તમે 1 ફેક્ટોરિયલ લખી શકો યસ x r - 2 છે r - 2 છે તો x સ્ક્વેર ઉપર આવે તો નીચે 2 ફેક્ટોરિયલ લખી શકાય આ પ્રકારનું સ્ટેપ થાય છે તો જનરલી તમે આ સ્ટેપને આગળ આ પ્રમાણે જતા જશો તો જ્યારે તમે લાસ્ટલી કેટલા પહોંચશો તો 1/5 તો રહેવાના જ છે
હવે એ છેલ્લે તમે ક્યાં સુધી પહોંચો તો કે અહી આ પ્રોસેસ ક્યાં સુધી કરવી પડશે જ્યાં સુધી d - a વધતા હશે ત્યાં સુધી d - a પૂરા થઈ જાય ત્યાં તમારી પ્રોસેસ પૂરી થઈ જાય તો d - a પૂરા ક્યાં થાય તો r - r આવવા જોઈએ તો અહી r આવે ત્યારે આ પ્રોસેસ પૂરી થાય કોની જગ્યાએ r આવે 2 ની જગ્યાએ તો 2 ની જગ્યાએ r આવે તો અહી પણ 2 ની જગ્યાએ r આવવા જોઈએ અહી પણ 2 ની જગ્યાએ r આવવા જોઈએ તો લાસ્ટલી તમારી પાસે શું થતું હશે અહીં આર જ્યારે આવતા હશે એટલે અહીંથી આ પ્રોસેસ પૂરી થતી છે અને એટલા માટે અહીં શું આવતું છે બાજુમાં x is to r ફેક્ટોરિયલ r upon r ફેક્ટોરિયલ e is to ax આવતા હશે સમજણ પડી જો એક ફરતી સમજાવો r minus 1 તો એટલે 1 હતા તો x is to 1 upon 1 ફેક્ટોરિયલ થાય અહીં r minus 2 હતા તો 2 x square by 2 ફેક્ટોરિયલ જોવા મળે છે આપણને ને તો x square by 2 ફેક્ટોરિયલ જોવા મળે છે તો પછી તમને અહીં તમે આ પ્રોસેસ ક્યાં સુધી જવા દેવાના છે જ્યાં સુધી 1 upon d minus a વધતા હશે ત્યાં સુધી તો 1 upon d minus a પૂરા ક્યાં થાય તો r minus r ઘાત આવે ત્યારે પૂરા થાય તો આ 2 ની જગ્યાએ r આવે ત્યારે પૂરા થાય તો 2 ની જગ્યાએ r આવતા હશે તો અહીં કેવી સ્થિતિ દેખાતી છે તો 2 ની જગ્યાએ r મૂકી દો ને 2 ની જગ્યાએ r મૂકો તો x is to r upon r ફેક્ટોરિયલ e is to ax તો અહીંથી તમે લાસ્ટ એન્ડ સુધી પહોંચી ગયા તો તમારી ફોર્મ્યુલા આવી ગઈ જુઓ આના બરાબર તમારે આ સાબિત કરવાનું તો 1 upon phi 1 upon phi x is to r upon r ફેક્ટોરિયલ e is to ax તો તમે પહોંચી ગયા चलो हवे जे छेलू बाकी रह्यु ए आना आना परथी आ तो पछे पण आना नानु कनेक्शन आपवानु छे आना नाना कनेक्शन मां शू पॉइंट छे तो जो phi r is to r फैक्टोरियल phi to r फैक्टोरियल बराबर तमारे शू बतावानो थाय कारण के बाकी नु तो ए जी छे जो x is to r is to ex is to ex तो आमा नामा सिमिलरिटी એટલે આવે સરખા જ્યારે બતાવી શકાય તો મારે શું બતાવવું પડે f નું r ટાઈમ ડેરિવેટિવ એટ a બરાબર આટલો જવાબ બતાવું phi r ફેક્ટોરિયલ બતાવી દઉં તો સરખા થઈ જાય તો હવે આપણે એને વાત કરીશું એટલે કે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ તો એવું કઈ રીતે બતાવી શકું શું તો જોઈએ ચલો અહીં આપ fd કઈ પોલીનોમિયલ આપી છે આપણને d - a ની r પાવર 5d પોલીનોમિયલ આપેલી છે તો તમારે પહેલું શું કરવું પડે આનું r વગર ડેરિવેટિવ કરવું પડે તો જ fra નો જવાબ મળે ચલો અહીં આપણે frd લખીએ મતલબ f નું r ટાઈમ ડેરિવેટિવ એ d આ લખવા દી શું ફાયદો થાય તો જો frd આપણને મળશે તો d બરાબર a મૂકવાથી fra મળશે ને fra નો જવાબ કેટલો આવવો જોઈએ phi r ફેક્ટોરિયલ જેટલો થવો જોઈ તો આપણો જે ક્લેમ છે એ FRD શોધવાનો છે હવે FRD તમારે જોઈએ છે ને તો FRD કઈ રીતે શોધાય તો અહીં બે વિધેયોનો ગુણાકાર છે બે વિધેયોનો ગુણાકાર હોય અને એનું d ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું હોય તો તેના માટે તમારે અહીં આ ટાઈમ ડેરિવેટિવ કરવું છે ને તો તમારે અહીં લાઇબનીઝ રૂલ વાપરવો પડશે તો લાઇબનીઝ રૂલ વાપરવા માટે એક કામ કરો એકને u કહી દઈએ ને એકને v નામ આપી દઈએ અને u નામ આપીએ તમે ભણ્યા છો ને ફર્સ્ટ સેમિસ્ટર ની અંદર લાઇબનીઝ રૂલ સક્સેસિવ ડિફરન્શિયલ ચેપ્ટર ની અંદર અને u ગઈ અને v ગઈ તો તમે એમાં ફોર્મ્યુલા કેવી ભણ્યા હતા જો આવી ફોર્મ્યુલા ભણ્યા હતા હું એ સાઈડમાં લખું છું ફોર્મ્યુલા u v n એટલે u v નું મલ્ટીપ્લિકેશન હોય એનું n વખત ડેરિવેટિવ કરવાનું હોય તો પહેલું પદ કેવું આવે e c 0 u n v એટલે કે u નું 1 ટાઈમ n ટાઈમ ડેરિવેટિવ v એ જ ઇટ ઇઝ પછી n c 1 u n - 1 v 1 પ્લસ અપ ટુ n પ્લસ એટલે કેટલા આવે છે n c n u v n તો આ જે છે એને લાઇબનીઝ રૂલ કહેતા હતા તમે ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ સેમિસ્ટર ની અંદર ફર્સ્ટ ચેપ્ટર હતું ને સક્સેસિવ ડિફરન્શિએશન એની એની મદદથી આપણે આનું ડેરિવેટિવ કરીશું તો f નું r ટાઈમ ડેરિવેટિવ એ d હું અહીં લખું ચલો તો મારે લખવું છે f નું r ટાઈમ ડેરિવેટિવ એટ d લખું तो फॉर्मूला कैसे बन से आ फॉर्मूला प्रमाणे आर सी जीरो यू आर बी यू नो आर टाइम अच्छी आर सी वन यू आर माइनस वन बी वन प्लस अप टू एन आर सी आर यू वी आर अबे यू जैसे एनु आर वक्त डेरिवेटिव करवाना चाहिए बट यू क्यों चाहिए डी माइनस एनी आर पावर चाहिए तो मैं एनु डेरिवेटिव तुमने समझाई दूँ u બરાબર આપણી પાસે છે d - a ની r પાવર હે ને u બરાબર
તો તમને આઈડિયા આવે ને કે ચલો તમારે આર વખત ડેરિવેટિવ કરો તો કેટલું થાય. ચલો આર વખત ડેરિવેટિવ લખો, આર આર માઇનસ વન આર માઇનસ ટુ અપ ટુ એન, છેલ્લે કયું પદ આવતું છે? આર માઇનસ, જોઈ વન ટાઈમ છે એટલે આર આવે છે, ટુ ટાઈમ છે તો આર આર માઇનસ વન સુધી, વન સુધી પહોંચો છો, થ્રી છે તો આર માઇનસ ટુ સુધી પહોંચો, તો આર હોય તો ક્યાં સુધી પહોંચવું પડે? આર આર માઇનસ વન સુધી પહોંચવું પડે. ઓકે, કારણ કે જો ત્રણ છે તો બે છે, બે છે તો અહીં એક છે, એટલા માટે. હવે ડી માઇનસ એની કેટલી પાવર આવશે? તો જુઓ અહીં ટુ છે તો આર માઇનસ ટુ છે, થ્રી છે તો આર માઇનસ થ્રી છે, તો આર હોય તો આર માઇનસ કેટલી આવે? આર આવે. પણ આ ટોટલ જુઓ, આ તો કેટલી પાવર થઈ? ડી માઇનસ એની કેટલી પાવર થઈ? ડી માઇનસ એની ઝીરો પાવર, જે વન કહેવાય. આ ટોટલ શું છે? આની આ આર માઇનસ વન, દેટ ઇઝ વન. તો આર થી સ્ટાર્ટ કરીને વન સુધી પહોંચો તો આ તો શું કહેવાય? આર ફેક્ટોરિયલ. તો આખો જે આન્સર છે આર એ કેટલો થયો? આર ફેક્ટોરિયલ. એનો મતલબ કે યુ જે છે એટલે કે ડી માઇનસ એની આર પાવર છે, એનું આર વખત ડેરિવેટિવ કર્યું તો કેટલો જવાબ મળ્યો? આર ફેક્ટોરિયલ મળ્યો. તો હું અહીં અહીં શું લખીશ? આરસી ઝીરો વન થાય અને યુઆર ની જગ્યાએ આર ફેક્ટોરિયલ લખાય. વી એઝ ઇટ ઇઝ, વી કોને જાય છે? ફાઈ ડી ને, તો ફાઈ ડી એઝ ઇટ ઇઝ. તો પહેલું સ્ટેપ થઈ ગયું. હવે અહીં જુઓ તો આર માઇનસ વન ટાઈમ ડેરિવેટિવ આવશે, અહીં આર માઇનસ વન ટાઈમ ડેરિવેટિવ આવશે, પછી આર માઇનસ ટુ, એનો મતલબ કે એક ઓછું ટાઈમ ડેરિવેટિવ આવશે, હે ને? તો અહીંથી ધારો કે એક ઓછા ટાઈમ ડેરિવેટિવ કરતા હોઈએ આપણે, એટલે કે ધારો કે હું આર માઇનસ વન ટાઈમ ડેરિવેટિવ લખતો હોય તો આર માઇનસ વન ટાઈમ ડેરિવેટિવ કેટલું થતું છે? તો જુઓ અહીં આર આર માઇનસ વન આર માઇનસ ટુ અપ ટુ એન, આર માઇનસ અહીં કેટલા આવતા હશે? એક ઓછા, ને? એટલે આર માઇનસ વન હોય તો શું આવતા હોય? આર માઇનસ ટુ આવતા હોય. અને d માઇનસ a ની કેટલી પાવર આવતી છે? d માઇનસ a ની કેટલી પાવર આવતી છે? r માઇનસ 3, r માઇનસ 3 r માઇનસ 2, તો અહીં r માઇનસ 1, હે ને? એટલે 1 પાવર થાય d માઇનસ a ની. એનો મતલબ એ થયો કે r માઇનસ 1 વખત ડેરિવેટિવ કરું છું ત્યારે d માઇનસ a ની ઉપર 1 ઘાત રહે છે, એટલે કે d માઇનસ a આવશે આની અંદર. તો આની અંદર અને બાકીના બધા જે ટર્મ છે, યુ આર માઇનસ વન ની અંદર ડી માઇનસ એ આવશે, આગળ ડી માઇનસ એ નો સ્ક્વેર આવશે, આગળ ડી માઇનસ એ ની ટુ પાવર આવશે, એ પ્રમાણે ડી માઇનસ એ દરેક પદ. તો અહીં બાકીના જે પદ છે એ ડી માઇનસ એ કન્ટેન કરતા હશે. તો જે બાકીના જે ટર્મ છે, સમજણ પડી? બાકીના બધા જે ટર્મ છે એ શું કરે છે? ડી માઇનસ એ કન્ટેન કરે છે. તો અહીં આપણે શું લખીશું? આર ફેક્ટોરિયલ ફાઈ ડી પ્લસ ટર્મ્સ કન્ટેનિંગ terms containing d minus a terms containing d minus a and its powers. અને એનો મતલબ કે d minus a અને d minus a ની પાવર મળતી છે. જો અહીં જોયો r minus 1 વખત ડેરિવેટિવ કરીએ છીએ ત્યારે d minus a ની કેટલી પાવર મળે છે? r minus 1 એટલે કે 1 પાવર મળે છે. r માઇનસ, આને આગળ પાછા જાઓ, r માઇનસ 2 ટાઈમ કરશો તો કેટલા દેખાશે? d માઇનસ a ની 2 પાવર દેખાશે. જેમ ઉપર જતા જશો એમ, મતલબ ડેરિવેટિવ ઘટાડતા જશો તેમ, જો અહીં r વખત ડેરિવેટિવ છે એટલે કે છેલ્લા સ્ટેજ નું ડેરિવેટિવ છે, હવે ડેરિવેટિવ જેમ ઘટાડતા જશો તો એની અંદર તમને d માઇનસ a પદ મળતું મળતું ને મળતું જશે. આવું કેમ લખીએ છીએ? કારણ કે આપણે છેલ્લે d બરાબર a મૂકવાના છે, એટલા માટે આ બધા ટર્મ ની જગ્યાએ જવાબ કેટલો આવશે? 0 આવશે, કારણ કે d માઇનસ a પદ ધરાવતા હોય તો એમાં ડી બરાબર એ મૂકીએ તો આ જવાબ કેટલો થાય? 0 થાય. સો અહીં લાસ્ટલી હું શું લખું છું? જુઓ ધેરફોર, અહીં અમારું રફ વર્ક હતું, અહીં હું છેલ્લે લખું છું. ધેરફોર એફ આર એ, મતલબ એફ નું આર ટાઈમ ડેરિવેટિવ એટ એ કેટલા થશે? આર ફેક્ટોરિયલ ડી ની જગ્યાએ એ મૂકીએ છીએ ને એટલે ફાય થવાના છે. આ તો બધા 0 થવાના, કારણ કે ડી બરાબર ડી માઇનસ એ પદ ધરાવે છે. તો એનો મતલબ કે આમાં હું જો ડી બરાબર એ મૂકીશ તો 0 થવાના છે ને, કારણ કે હું d બરાબર a મૂકું છું. જુઓ f r a ગણું છું એટલે કે d બરાબર a મૂકું છું, તો અહીં d બરાબર a મૂકીએ તો r ફેક્ટોરિયલ 5 થાય, અહીં d બરાબર a મૂકીશું તો 0 થશે. તો તમારો જે ક્લેમ હતો એ તમારો મળી ગયો કે તમારે આઉટ બતાવવું હતું ને?
एफ आर इज इक्वल टू आर फेक्टोरियल फाइव बतावानो तो तमारो आंसर आवी गयो ओके सो एथी तमारी सामीनी पूरी थई जोईयो।